તો બાળ મિત્રો, તમે અત્યાર સુધી મોડલ પેપરના વિડીયો જોઈ જ લીધા હશે, બરાબર? તો એવો જ આજે આપણે ફરીથી એક કલ્લોલનું મોડલ પેપર જોઈશું. ચાલો તો પ્રશ્ન એક અ એમસીક્યુ લખો, 3 માર્ક્સ, બરાબર. પહેલું છે, યજ્ઞએ પોલિશ અંકલને રડતા રડતા કહ્યું. તો એના 4 ઓપ્શન છે. પહેલું છે, મારે આઈસ્ક્રીમ ખાવું છે, મારે દાદા જ જોઈએ, મારે ચણાજોર ગરમ ખાવું છે, કે મારે રમકડું જોઈએ. તો બાળમિત્રો, શું જવાબ આવશે આમાં તમને ખબર જ હશે, બરાબર. વાર્તા અને વિડીયો બધું જ તમે જોયું હશે. તો યજ્ઞ શું માંગતો હતો પોલિશ અંકલ પાસે? શું કહેતો હતો રડતા રડતા? મારે તો દાદા જ જોઈએ. તો એના માટે આપણે શું કરવાનું છે? જવાબ માટે અહીંયા બ ઉપર આ રીતે ખરાની નિશાની, બરાબર. ચાલો હવે બીજું, રૂચા નામ કઈ વાર્તામાં આવે છે? તો અહીંયા આપણને આપેલા છે 4. અ છે રમકડાવાળા રૂપેશ કાકા, દાદા જ જોઈએ, જંગલ બુક, કે વાસણીવાળો. તો શું આવશે બાળકો આમાં જવાબ? રૂચા નામ કઈ વાર્તામાં આવતું હતું? રમકડાવાળા રૂપેશ કાકા. તો અહીંયા આપણે શું કરશું? અ ઉપર ખરાની નિશાની. હવે ત્રીજું છે, શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો અ છે સૂકા પાંદડા, બ લીલા પાંદડા, ક મોટા પાંદડા, કે ડ નાના પાંદડા. તો શિયાળ સિંહ પર શું નાખતો હતો? કેવા પાંદડા નાખતો હતો? સૂકા. તો શું આવશે જવાબ? સૂકા. તો અહીંયા આપણે કરશું ખરાની નિશાની. તો મિત્રો, તમને એમસીક્યુમાં સમજ પડી ગઈ ને કઈ રીતે જવાબ લખવાના છે? ચાલો તો હવે આપણે બ જોઈએ. છૂટું પાડો અને લખો, એના પણ કેટલા માર્ક્સ છે? 3. તો એમાં તમને આ રીતે બ્રેકેટમાં નામ આપ્યા હશે અને આ રીતે નામ આપ્યા હશે. એમાં આપણે શું કરવાનું છે? છૂટું પાડવાનું છે. તો કયા પ્રાણીઓ આપેલા છે? 3. જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી, પાણીમાં રહેતા પ્રાણીઓ. તો આ 3 એમાં આપણે છૂટા પાડવાના છે. તો પહેલું આપણે જોઈશું ગાય. તો ગાય શેમાં આવશે બાળકો? કયું પ્રાણી કહેવાય ગાય? પાલતુ પ્રાણી, બરાબર. તો આપણે અહીંયા શું લખવાનું? ગાય, આ રીતે, બરાબર. આ રીતે જ અહીંયા આપણે ક્રમમાં જોતું જ. તો ગાય પછી શું છે? સિંહ. તો સિંહ કયું પ્રાણી આવશે? જંગલી પ્રાણી. તો ક્યાં લખશું સિંહ આપણે? જંગલી પ્રાણીની અંદર. ચાલો ત્યાર પછી છે મગર. તો મગર ક્યાં આવશે? પાણીમાં રહેતા પ્રાણી. તો અહીંયા આપણે લખીશું મગર. ચાલો ત્યાર પછી શું છે? બતક. તો બતક ક્યાં આવશે? એ પણ પાણીમાં રહેતું પ્રાણી. ચાલો ત્યાર પછી શું છે? રીંછ. તો રીંછ કયું પ્રાણી કહેવાશે બાળકો? જંગલી પ્રાણી. તો અહીંયા આપણે લખીશું રીંછ. ત્યાર પછી શું રહ્યું હવે? ઘોડો. તો ઘોડો ક્યાં આવશે? પાલતુ પ્રાણી. તો અહીંયા આપણે લખીશું પાલતુ પ્રાણીમાં ઘોડો. સમજ પડી મિત્રો આમાં કઈ રીતે કરવાનું છે? અને આ જ રીતે તમારે પણ પેપરમાં સરસ અક્ષરે અને સ્વચ્છતા પણ જાળવવાની છે, બરાબર. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ક, નીચેના વાક્યોમાં ખરા કે ખોટાની નિશાની કરો. એના કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ, એટલે 1 માર્ક્સનું 1. તો પહેલું છે, રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. તમને વાર્તા સાંભળી જ હશે. તો રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. તો શું આવશે બાળકો આમાં? ખરું. તો અહીંયા આપણે શું કરવાની છે? ખરાની નિશાની. ત્યાર પછી છે, સીતાજીના પુત્રોએ બધા સૈનિકોને હરાવી દીધા. આ પણ તમે સ્ટોરી સાંભળી જ હશે. તો શું આવશે આમાં પણ બાળકો? ખરું. તો અહીંયા કરવાની છે ખરાની નિશાની.
ચાલો હવે આગળનો પ્રશ્ન છે ડ. આડા અવળા શબ્દો ગોઠવીને સાચું વાક્ય લખો. એના પણ કેટલા માર્ક્સ છે? બે. એક માર્ક્સનું એક. તો તમને આ રીતે આડા અવળા બધા શબ્દો આપ્યા હશે અને આપણે ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય બનાવીને લખવાનું છે. તો પહેલું છે, ઘણા બધા રમકડા હતા રૂપેશ કાકાના ઘરે. તો મિત્રો શું બનશે આમાં સાચું વાક્ય? ચાલો બનાવો જોઈએ. શું બનશે? રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. તો લખીશું આપણે અહીંયા રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા. પાછળ શું મૂકવાનું? વાક્ય પૂરું થઈ પછી પૂર્ણ વિરામ, બરાબર. ચાલો હવે છે બીજું, ચાલતો થયો 1000 રૂપિયા લઈ વાસણી વાળો. તો શું વાક્ય બનશે આનું આપણું સાચું? શું બનશે? વાસણી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. તો આને આપણે લખીશું અહીંયા વાસણી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. તો સમજ પડી ને મિત્રો આમાં પણ? ચાલો હવે સૌથી મસ્ત પ્રશ્ન છે. શું છે? પ્રશ્ન બે અ, રસ્તો શોધો. અહીંયા તમને એક ચિત્ર દેખાય છે ને, તો આમાં તમારે શું કરવાનું છે? રસ્તો શોધવાનો છે. તો અહીંયા આપણને આપેલી છે એક છોકરી. એ છોકરીને ક્યાં જવું છે? સ્કૂલ પર. તો એને સ્કૂલ પર જવા માટે આપણે એને રસ્તો શોધવામાં મદદ કરવાની છે, બરાબર. તો આ તો તમને આવડશે જ, બરાબર ને. તો અહીંયા ગાડી તમને જુઓ 4 રસ્તા અલગ અલગ આપેલા છે, એ તમારે શોધવાના છે. હું તમને એક રસ્તો બતાવીશ, બીજા તમારે તમારી જાતે કરણ. પર આપણે પરીક્ષામાં ફક્ત એક જ રસ્તો આપેલો હશે તમને જવા માટે, બરાબર. ચાલો તો એક જોઈએ આપણે કયો છે. અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું, જુઓ. તો મળી ગયો એક રસ્તો આને, બરાબર. તો આ જ રીતે તમારે પણ પેપરમાં રસ્તો દોરવાનો રહેશે, બરાબર. તો બાળમિત્રો હવે છે બ, શબ્દ અંતાક્ષરી લખો. એના માર્ક્સ છે 2. તો મિત્રો આમાં ધ્યાનથી જોજો, આપણને જે શબ્દ આપેલો હશે રૂમાલ, બરાબર. તો આપણે જે શબ્દ હવે બનાવવાનો છે એ રૂ પરથી નથી બનાવવાનો. સાના પરથી બનાવવાનો છે? તમારે જે છેલ્લો અક્ષર હોય એ લ, એટલે સાના ઉપરથી બનાવવાનો છે. હવે પછીનો શબ્દ લ પરથી. તો હું અહીંયા લ પરથી શું બનાવીશ? લવિંગ. તો હવે મારે એના પછીનો શબ્દ સાના ઉપરથી બનાવવાનો રહેશે? ગ પરથી, જે છેલ્લો છે તે, બરાબર. તો ગ પરથી હું શબ્દ બનાવું છું ગણેશ. તમે તમારી રીતે તમને જે પણ શબ્દ આવે એ લખી શકો છો, પણ શું ધ્યાન રાખવાનું છે કે આપણે જે શબ્દ બનાવીએ એ છેલ્લો અક્ષરથી શરૂ થવો જોઈએ. જેમ કે અહીંયા લ હતો તો આપણે અહીંયા લ પરથી ચાલુ કર્યો, એનો છેલ્લો અક્ષર આવ્યો ગ. તો હવે પછીનો શબ્દ આપણે સાના પરથી ચાલુ કરવાનો? ગ પરથી, બરાબર. તમે અંતાક્ષરી રમતા જ હશો, તો એમાં આપણે કઈ રીતે કરીએ છીએ એ જ રીતે આપણે અહીંયા શબ્દની અંતાક્ષરી કરવાની છે. હવે છે ગરમ. તો ગરમ છે એટલે હવે આપણે સાના પરથી શબ્દ બનાવવો પડશે? મ પરથી, બરાબર. તો મ પરથી હું લખું છું અહીંયા મ મ રા. તો હવે પછીનો શબ્દ જે છે એ મારે સાના પરથી બનાવવો પડશે? રા પરથી, બરાબર. તો રા પરથી હું શબ્દ બનાવું છું રા જા. સમજ પડી મિત્રો આમાં કઈ રીતે કરવાનું છે? આ જ રીતે તમારે પણ કરવાનું રહેશે, બરાબર. ચાલો હવે છે ક, ખોટો શબ્દ છે કે સાચું વાક્ય લખો. 3 માર્ક્સ એટલે એકના એક માર્ક્સ છે, બરાબર. ચાલો પહેલું છે,
વાસણીવાળાએ લાલ ડગલો કે શર્ટ પહેર્યો છે? તો ખોટો શબ્દ આપણે શું કરવાનું છે? છેકી નાખવાનો પહેલાં. તો આ બે જે વચ્ચે લીટી આપેલી છે એ બંને શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ શું હશે? ખોટો. તો કયો છે આમાં, ડગલો કે શર્ટ? વાસણીવાળાએ શું પહેર્યું હતું? ડગલો પહેર્યો હતો કે શર્ટ? શું પહેર્યું હતું? ડગલો. એટલે ખોટો શબ્દ કયો થયો? શર્ટ. તો શર્ટને આપણે શું કરવાનું છે? છેકી નાખવાનું. એટલે આ રીતે એના ઉપર એક લીટી કરી દેવાની. બરાબર. હવે આપણે સાચું વાક્ય લખવાનું છે. તો શું થશે આપણું સાચું વાક્ય? વાસણીવાળાએ લાલ ડગલો પહેર્યો છે. બરાબર. ચાલો હવે બીજું. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું રડે કે ગુસ્સે થાય? તો બોલતું વાંદરું જે હતું એ શું કરતું હતું? ખબર છે ને, જેવું શ્રીકાંત કરે એવું જ કરતું હતું. તો શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ શું થાય? ગુસ્સે થાય કે રડે? શું થાય? ગુસ્સે. બરાબર. એટલે ખોટો શબ્દ કયો છે? રડે. તો એના ઉપર આપણે શું કરવાનું? લીટી કરવાની. ને હવે આપણે નવું વાક્ય લખીશું સાચું. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું ગુસ્સે થાય. ચલો હવે ત્રીજું. હિંચકા ખાવાથી ચક્કર આવે કે ચક્કર આવે? તો મિત્રો અહીંયા તમારે જોડણીમાં ધ્યાન આપવાનું છે. ચક્કર, આને કહેવાય ચક્કર અને આને શું બોલાય? ચક્કર. તો કયું થશે સાચું? આ ચક્કર. બરાબર. એટલે આ થશે આપણો ખોટો શબ્દ, ચક્કર. તો હવે આપણે સાચું વાક્ય લખીશું. હિંચકા ખાવાથી ચક્કર આવે. સમજ પડી? ચાલો હવે છે ડ. તમારી આજુબાજુ દેખાતી વસ્તુ પરથી ત્રણ વાક્ય લખો. હવે તમારે આજુબાજુ તમને જે કંઈ પણ વસ્તુ દેખાતી હોય એના વિશે તમારે શું કરવાનું છે? ત્રણ વાક્ય લખવાના છે. ધારો કે મને અત્યારે અહીંયા ટીવી દેખાય છે, તો હું શેના વિશે વાક્ય લખીશ? ટીવી વિશે. બરાબર. તો હું મારી રીતે લખીશ, તમારે તમારી રીતે તમને જે વસ્તુ દેખાય એના વિશે તમે વાક્ય લખવાના છે. તો હું અત્યારે ટીવી વિશે એક વાક્ય લખું છું. ટીવીમાં મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવું ખૂબ ગમે છે. હવે બીજું વાક્ય હું એવું લખીશ કે ટીવીમાં દેશ વિદેશના સમાચાર જોઈ શકાય છે. તો સમજ પડી મિત્રો તમારે કઈ રીતે વાક્ય લખવાના છે? તો મેં અહીંયા બે જ લખ્યા છે, પણ તમારે કેટલા લખવાના છે? ત્રણ. એક વાક્યનો એક માર્ક્સ. જો તમે બે લખશો તો અને એકની લખો તો એક માર્ક્સ તમારો કપાઈ જશે. બરાબર. એટલે તમને આપી છે જગ્યા એ જ પ્રમાણે તમારે ત્રણ વાક્ય લખવાના રહેશે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. પ્રશ્ન ત્રણ અ. તમને ગમે તે વાક્ય લખો. તો અહીંયા તમને બે વાક્યો આપ્યા હશે, એમાંથી ફક્ત તમને જે વાક્ય ગમે એ એક જ વાક્ય લખવાનું છે. પછી એવું નથી કે બંને જ વાક્ય ગમે તો બંને નથી લખવાના. આ બંનેમાંથી તમને પસંદગી કરવાની છે કોઈ પણ એકની.
તો પહેલું છે અહીંયા, મીનાને રમવું ગમે છે, ગીતાને તરવું ગમે છે. તો આ બંને વાક્યમાંથી તમને જે વાક્ય ગમતું હોય એ તમારે લખવાનું. મને અહીંયા ગમે છે ગીતાને તરવું ગમે છે, તો આ એક વાક્ય મને ગમ્યું એટલે મેં અહીંયા લખ્યું. તમારે પણ આ જ રીતે તમને જે પણ વાક્ય ગમે એ તમારે લખવાનું રહેશે, બરાબર. ચલો હવે બીજું છે, રોશની માટીનું ઘર બનાવે છે, પાયલ લાકડીનું ઘર બનાવે છે. તો હવે આ બંનેમાંથી મને વાક્ય ગમે છે રોશની માટીનું ઘર બનાવે છે. મજા આવે છે ને આવું વાક્ય લખવામાં જોઈ જોઈને. ચાલો હવે આમાં એ ધ્યાન રાખજો કે તમે જોઈને લખશો એટલે જેવી જોડણી હોય એ તમારે જોઈને બરાબર લખવાની રહેશે, બરાબર. ચાલો હવે છે બ, ટૂંકમાં જવાબ લખો, એના છે 6 માર્ક્સ. તો પહેલું છે, તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? તો આ પણ તમારે તમારી જાતે વિચારવાનું અને એ રીતે તમારે જવાબ લખવાના રહેશે. અત્યારે હું જે જવાબ લખીશ એ હું મારી રીતે લખીશ કે હું જ્યારે હવે મેળામાં જઈશ ત્યારે હું શું શું લઈશ, એ તમારે તમારી રીતે લખવાનું. તો હું લખું છું અહીંયા, હવે હું મેળામાં જઈશ ત્યારે મારા માટે બંગડી લઈશ, અને મારા ભાઈ માટે ફુગ્ગો લઈશ. તો આ રીતે તમારે પૂરા વાક્યમાં જવાબ તમારી રીતે તમે જે પણ લેવાના હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે, બરાબર. ચાલો, તમારા રમકડા ઘરને તમે શું નામ આપશો? જો તમે તમારું રમકડા ઘર બનાવો તો તમે એને શું નામ આપો? જેમ રમકડા રૂપેશ કાકાએ શું નામ આપ્યું હતું? ટોય હાઉસ. એ જ રીતે આપણે આપણું નામ આપવાનું છે. તો હું નામ આપું છું અહીંયા, તો હું લખીશ, હું મારા રમકડા ઘરને પિંકી હોમ નામ આપીશ. શું નામ આપીશ? હું પિંકી હોમ. તમે કોઈ પણ નામ આપી શકો છો. પણ એને તમારે આ રીતે વાક્યમાં લખવાનું કે હું મારા રમકડા ઘરને પિંકી હોમ નામ આપીશ. તમે અહીંયા ગાડી બીજું તમે જે નામ આપવા માંગતા હોય તે તમારે અહીંયા લખવાનું, બરાબર. ચાલો હવે ત્રીજું, તમે જો પંખી બનો તો કયું પંખી બનો? જો તમારે પંખી બનવું હોય તો તમે કયું પંખી બનો એ તમારે અહીંયા લખવાનું છે. તો હું અહીંયા મારી રીતે લખીશ, તમે તમારે જે બનવું હોય એ લખવાનું. તો શું લખીશ હું? જો મારે પંખી બનવું હોય તો હું મોર બનીશ, બરાબર. તો આ રીતે તમારે પણ તમારા જે પંખી બનવું હોય એ રીતે તમારે લખવાનું રહેશે. હવે એના પછીનો પ્રશ્ન, પ્રાણીઓને તેમના અડધા અંગ સાથે જોડો, એના 3 માર્ક્સ છે. તો અહીંયા તમને ચિત્ર દેખાય છે, પ્રાણીઓના અડધા અડધા અંગ આપેલા છે અને આપણે શું કરવાનું છે? એની સાથે જોડવાનું છે. તો પહેલું આ ચિત્ર દેખાય છે તમને, તો એમાંથી કયું આવશે? કૂતરાનું મોઢું. ફક્ત અહીંયા આ મોઢું આપેલું છે, બરાબર. તો એને આપણે આની સાથે જોડીશું એટલે થઈ ગયું આ. ચલો હવે આ જે છે એ શેની સાથે આવશે? આની સાથે, અડધું, બરાબર. અને આ વાળું આવશે એ આની સાથે. થઈ ગયું પ્રાણીઓના અંગ સાથે જોડવાનું.
ચાલો હવે એના પછીનું પ્રશ્ન ચાર અ કોષ્ટકમાંથી શબ્દો શોધીને લખો અને શબ્દની ફરતે ગોળ કરો. તો અહીંયા આપણને નામ આપેલા છે, આપણે શું કરવાનું છે, શોધવાના છે. તો પહેલું અહીંયા મને દેખાય છે બતક, તો એના ઉપર શું કરવાનું છે, આપણે પહેલાં ગોળ અને ત્યાર પછી અહીંયા જે ખાના આપ્યા છે એમાં આપણે શું કરવાનું છે, એને લખવાનું છે બતક. ચલો ત્યાર પછી હવે બીજું દેખાય છે તમને, બીજું છે માછલી. પાણીમાં રહેતા પ્રાણીઓ આપણે અહીંયા ગાળી લીધેલા છે, તો અહીંયા લખીશું માછલી. ચલો હવે બીજું કયું દેખાય છે, દેડકો. અહીંયા ગાળી આ છે દેડકો, તો અહીંયા આપણે લખીશું દેડકો. હવે એક બાકી રહ્યું, ચલો શોધીએ એને. આ રહ્યું મગર. થઈ ગયા આપણા ચાર. ચાલો હવે છે બ, વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. અહીંયા આપણને વાર્તામાંથી કેટલાક વાક્યો આપેલા હશે, એ કેવા હશે, આડાવડે હશે ગમે તો, એને આપણે શું કરવાનું છે, વાર્તાના ક્રમમાં ગોઠવવાના. એટલે ફક્ત અહીંયા ઘડી આપણે શું કરવાના છે, એને નંબર આપવાના છે. તો પહેલાં વાક્યો જોઈ લઈએ આપણે. પહેલું છે, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, છોકરા એની પાછળ ચાલતા થયા, વાસણીવાળો આવ્યો, વાસણીવાળો પૈસા લઈ ચાલતો થયો, ગામમાં બધે જ ઉંદર, વાસણીવાળાએ ફરી વાસણી વગાડી. તો આપણે આ વાર્તા સાંભળી જ છે બરાબર. તો સૌ પ્રથમ શું થયું હતું એમાં, તો પહેલા નંબરનું વાક્ય કયું આવશે આમાંથી આપણે જોઈએ, કયું આવશે સૌથી પહેલું, વાસણીવાળો આવ્યો. તો એની બાજુમાં આપણે શું લખવાનું છે, એક નંબર. એટલે આ પહેલા નંબરનું વાક્ય છે બરાબર. ચલો ત્યાર પછી બીજું કયું હતું, બીજું વાક્ય કયું આવશે, આવશે ગામમાં બધે જ ઉંદર, ગામમાં બધી જગ્યાએ ઉંદર હતા બરાબર. એટલે અહીંયા આપણે નંબર આપશું બે. ત્યાર પછી હવે ત્રીજા નંબર પર કયું વાક્ય આવશે, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, એ આવશે ને એના પછીનું ત્રીજા નંબરનું. એટલે અહીંયા આપણે લખીશું ત્રણ. પછી છે ચોથા નંબર ઉપર કયું આવશે, વાસણીવાળાએ ફરી વાસણી વગાડી. પહેલાં ઉંદરને ડૂબી જાય છે, પછી વાસણીવાળો ફરી પાછી વાસણી વગાડે છે, એટલે અહીંયા આવશે ચાર. પછી આવશે પાંચમા નંબર ઉપર, છોકરા એની પાછળ ચાલતા થયા. બીજી વાર વાસણી વગાડશે ત્યારે કોણ જાય છે વાસણીવાળાની પાછળ, છોકરાઓ, એટલે અહીંયા આવશે પાંચ. અને છેલ્લું, વાસણીવાળો પૈસા લઈ ચાલતો થયો, એટલે આવશે છો. એટલે આને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવી દીધા બરાબર. ચાલો હવે છે ક, નીચેનો ફકરો વાંચી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને ફકરો આપેલો છે એના ઉપરથી ખાલી જગ્યા આપી છે. તો પહેલાં આપણે ફકરાને વાંચી લઈશું. ભારત આપણો દેશ છે, આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગોનો છે. સૌથી ઉપર કેસરી રંગ છે, વચ્ચે સફેદ રંગ છે, સૌથી નીચે લીલો રંગ છે. સફેદ રંગની વચ્ચે અશોકચક્ર દેખાય છે, તે અશોકચક્રમાં 24 આરા છે. મારી શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આપણને આ બધું જ ખબર છે આપણા દેશ વિશે બરાબર. તો હવે ખાલી જગ્યા જોઈએ આપણે. પહેલું તો કે ભારત આપણો ખાલી જગ્યા છે, તો આપણે ફકરામાં શોધવાનું છે કે ભારત આપણો શું છે, દેશ. તો અહીંયા શું લખશું આપણે, દેશ. પછી બીજું છે, આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ખાલી જગ્યા રંગોનો છે. તો કેટલા રંગોનો છે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ, ત્રણ રંગોનો. તો અહીંયા શું લખશું ખાલી જગ્યામાં આપણે, ત્રણ.
ત્રીજું છે સૌથી ઉપર ખાલી જગ્યા રંગ છે, તો સૌથી ઉપર કયો રંગ છે? કેસરી. તો અહીંયા લખીશું કેસરી. ચોથું છે સૌથી ખાલી જગ્યા લીલો રંગ છે, તો લીલો રંગ ક્યાં છે? સૌથી નીચે. તો અહીંયા લખીશું આપણે નીચે. સફેદ રંગની વચ્ચે ખાલી જગ્યા દેખાય છે, શું દેખાય છે સફેદ રંગની વચ્ચે? અશોક ચક્ર. તો અહીંયા લખવાનું આપણે અશોક ચક્ર. છેલ્લું છે તે અશોક ચક્રમાં ખાલી જગ્યા આરા છે, તો અશોક ચક્રમાં કેટલા આરા હોય છે આપણા? 24. તો અહીંયા લખીશું 24. તો થઈ ગઈ આપણી ખાલી જગ્યા મિત્રો, સમજ પડી ને તમને? ચલો હવે છેલ્લો છે આપણો પ્રશ્ન 4 નો ડ, શબ્દ પરથી વાક્ય બનાવો. શબ્દ આપ્યા હશે એના ઉપરથી તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. આમાં પણ તમે તમારી જાતે કોઈ પણ વાક્ય બનાવી શકો, પણ એટલું ધ્યાન રાખવાનું છે જે વાક્ય બનાવી એમાં આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું છે ઘર, તો હું એના માટે વાક્ય બનાવું છું, હું ઈંટોથી બનાવેલા ઘરમાં રહું છું. તો ઘર શબ્દ આપણો અહીંયા આવી ગયો. હવે છે ઋષિ, તો ઋષિ પરથી હું વાક્ય બનાવીશ, ઋષિ યજ્ઞ કરે છે. તો મિત્રો તમને સમજ પડી ગઈ ને? તો આ જ રીતે તમારે પણ મોડલ પેપર લખવાનું રહેશે.